ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં જ હશો. હા ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ રિવાઇઝ યુનિટ 6. મિત્રો, અત્યાર સુધીમાં આપણે અગાઉ જેટલા પણ લેસન શીખી ગયા એ બધા જ લેસનનું રિવિઝન પણ કર્યું. તો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 6 માં જેટલી પણ એક્ટિવિટીઝ શીખી ગયા છીએ એ બધી જ એક્ટિવિટીનું આપણે ફરીથી એકવાર રિવિઝન કરીશું. મિત્રો, રિવિઝન કરવાથી જે શીખેલું છે એ આપણને યાદ રહી જાય છે, અને કદાચ કોઈક જગ્યાએ કોઈક વસ્તુ ભૂલાઈ ગયું હોય એ પણ ફરીથી યાદ કરી લેવાય છે. તો ફ્રેન્ડ્સ, રિવિઝન કરવું ખૂબ જરૂરી છે. સો ફ્રેન્ડ્સ, ટુડે વી વિલ રિવાઇઝ યુનિટ 6. આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ. I left my house. I took the bus to the zoo. I paid for my tickets. Then I entered. I saw the elephants. Then I bought some peanuts. And I ate some peanuts. I went to the monkey house. I saw the monkeys. Then I went to the gorillas. I laughed at the gorillas. Then I rode the zoo train. I looked at the lions and I heard the lion roar. I ran away. I got lost. Then I asked for directions. I walked to the gate. Then I watched the dolphins. Then I said goodbye to the zookeeper. And finally, I hurried home. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. "Help, help," he cried. "Wolf, wolf, I am in danger." The people in the village heard his shouts. They came running there. The shepherd boy laughed and said, "There are no wolves. It was just fun." The villagers went back to their work. But the shepherd boy cried, "Wolf, wolf," three more times. Three more times the villagers came there, and three more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf, wolf," but the villagers did not come. The boy ran to the village.
he requested the villagers. The villagers said, "We are not fools." And the boy lost all his sheep. Friends, the way activity 6A ની વાર્તા હેલ્પ વુલ્ફ ધ્યાનપૂર્વક જોઈ. તો ચાલો હવે મને એ કહો કે તમે બધાએ એક્ટિવિટી 6A ની વાર્તાને આધારે એક્ટિવિટી 6B અને એક્ટિવિટી 6C ની વિગતોને ધ્યાનપૂર્વક સમજીને તમારા પાઠ્યપુસ્તકમાં લખી દીધી ને? ખૂબ સરસ. મિત્રો, તમને બધાને યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એપિસોડમાં ઘણી બધી નવી નવી એક્ટિવિટીઝ શીખવા મળી, જેમાં તમને બધાને ખૂબ મજા આવી જ હશે. શું કહ્યું? યસ, ધેટ્સ ગ્રેટ. તો હવે તમારે આગળની એક્ટિવિટી શીખવી છે ને? તો ચાલો હવે આપણે આજના એપિસોડમાં જે જે એક્ટિવિટીઝ શીખવાની છે તેને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ. યુનિટ 6, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ. એક્ટિવિટી 7માં આપેલ શબ્દ જૂથોને મોટેથી દોહરાવીને સમજીશું. એક્ટિવિટી 8માં આપેલ ઉદાહરણ મુજબ શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખીશું. મિત્રો, હવે આપણે યુનિટ 6, આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8નો અભ્યાસ કરીશું. તો ચાલો હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 7 ધ્યાનપૂર્વક જુઓ. આ એક્ટિવિટીમાં કેટલાક શબ્દ જૂથ આપેલા છે. આ શબ્દ જૂથો વર્તમાનકાળના ક્રિયાપદો અને ભૂતકાળના ક્રિયાપદોના છે. જે તે ક્રિયાના વર્તમાનકાળના ક્રિયાપદની સામે તે જ ક્રિયાના ભૂતકાળનું ક્રિયાપદ મૂકવામાં આવ્યું છે. આપણે આ શબ્દ જૂથોને ધ્યાનપૂર્વક વાંચીને મોટેથી દોહરાવવાના છે. સો આર યુ ઓલ રેડી? લેટ્સ સ્ટાર્ટ. એક્ટિવિટી 7. નીચેના શબ્દ જૂથો તમારા શિક્ષકની મદદથી મોટેથી દોહરાવો. એસ એ વાય સે, એસ એ આઈ ડી સે. અહીં બોલવાની ક્રિયા માટે શબ્દ સે આપેલો છે. તેનો અર્થ થાય બોલવું. તેનો ભૂતકાળનો શબ્દ છે સેડ, એટલે બોલ્યું અથવા બોલ્યા. H U R R Y, હરી. H U R R I E D, હરી. અહીં ઝડપ કરવાની ક્રિયા માટેનો શબ્દ હરી આપેલો છે. તેનો અર્થ થાય ઝડપ કરવી. તેનો ભૂતકાળનો શબ્દ થશે હરી, એટલે ઝડપ કરી. પી એલ એ વાય પ્લે, પી એલ એ વાય ઈ ડી પ્લેડ. અહીં પ્લે એટલે કે રમત અને પ્લેડ એટલે કે રમત કરી. પી આર એ વાય પ્રે, પી આર એ વાય ઈ ડી પ્રેડ. પ્રે એટલે કે પ્રાર્થના કરવી અને પ્રેડ એટલે કે પ્રાર્થના કરી. ડી એ એન સી ઈ ડાન્સ, ડી એ એન સી ઈ ડી ડાન્સ્ડ. ડબલ્યુ એ એલ કે વોક, ડબલ્યુ એ એલ કે ઈ ડી વોક. સી આર વાય ક્રાય, સી આર આઈ ઈ ડી ક્રાઇડ.
C-L-A-P, clap. C-L-A-P-P-E-D, clapped. W-A-S-H, wash. W-A-S-H-E-D, washed. L-A-U-G-H, laugh. L-A-U-G-H-E-D, laughed. C-L-I-M-B, climb. C-L-I-M-B-E-D, climbed. W-A-S-H, wash. W-A-S-H-E-D, washed. D-R-Y, dry. D-R-I-E-D, dried. W-A-T-C-H, watch. W-A-T-C-H-E-D, watched. H-E-A-R, hear. H-E-A-R-D, heard. P-A-Y, pay. P-A-I-D, paid. T-A-K-E, take. T-O-O-K, took. G-I-V-E, give. G-A-V-E, gave. F-E-E-D, fed. E-A-T, eat. A-T-E, at. G-E-T, get. G-O-T, got. P-U-T, put. P-U-T, put. G-O, go. W-E-N-T, went. C-O-M-E, come. C-A-M-E, came. Friends, અહીં આપણે વર્તમાનકાળના ક્રિયાપદોના ભૂતકાળના ક્રિયાપદના રૂપો શીખ્યા.